ભલે મોદી થાય ને, પણ હીરાબાનો લાડકો જ હોય. મોદી ભલે પ્રાઇમ મિનિસ્ટર હોય, મેં તો ભલે કદાચ સંત હોય, ગઈકાલે એક પ્રવચન માત્ર માતા પિતા પર હતો, ત્યારે અમે સંત થઈ ગયા ત્યારે અમને પણ ક્યારેક લાગે કે કાંઈક ઋણાનુબંધ હશો, ત્યાં સુધી અમે રોકાયા. પણ એમને પણ ખુશી થતી હશે કે દીકરો પાક્યો તો નાપાક નથી પાક્યો. સમાજને, જૈન સમાજને, ગામને આજે કોલર ટાઈટ થાય, બાપને પણ, બધાને એક જ પ્રેરણા. બહુમાન ભલે સંઘ કરતા હોય, પણ ક્યારે પણ મા બાપને રડતા નહીં મૂકતા. ખાસ પૃથ્વી પરના સાક્ષાત ભગવાન છે. આજે ક્યારેક ક્યારેક ભગવાને ઝૂકું, મા બાપને ઝૂકું અને ગુરુને ઝૂકું. મુંબઈમાં પ્રવચનોમાં ઘણા માતા પિતાના પ્રવચનો કર્યા, ક્યારે પણ મારી આંખ ભીંજાઈ નહીં એવું ના થયું હોય. મારી એક જ રિક્વેસ્ટ છે તમને કે બધાની વચ્ચે સાર્વજનિક કરવા જઈ રહ્યો છું. બિપિનભાઈ પૂજાલાલ યતપુરના અને નિલેશભાઈ આવીને મારા મમ્મી પપ્પાને સમજાવ્યા કે તમારા પુત્રને એટલી સરસ ભાવના છે, શું કામ ના પાડો. એક કે 3 હોય કે 33 હોય, પણ અમારી ઈચ્છા નથી. આજે એમને મેં પહેલાં એમને ક્ષમા યાચના એના માટે માગું છું. 5 વર્ષ પહેલાં હું માતૃપિત્રનું વંદન કર્યા હતા, ત્યારે પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામના માધ્યમથી એમનું વંદન કર્યું, ચરણ પાદ અને પ્રક્ષાલન પણ કર્યું. પણ સત્ય કહેવાને મારો સ્વાર્થ હતો મારા આત્માનો. કદાચ આ શરીર એમનું છે, આત્મા મારું અજરામર છે. એમને મેં એટલું જ કીધું કે જીવતો જવું હોય ને તો જા. હો આજ પૂજાના, આજ પૂજા સે પૃથ્વી પર જેના, આજ બેઠા છે ઓ ભાઈઓ બહેનો. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. ઓ ભાઈઓ બહેનો, અરે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, અરે માતા પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી, માતા પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી, માતા પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી. ઓ મા સાધુ ભગવંતના કોઈ પણ ક્યાં પણ જાઓ, એટલે સંગ એ માતા પિતા કીધું છે. શું અહીંયા જેટલા પણ માતા પિતાના આંખમાં આંસુ આવ્યા ને, એ બધા એમના માતા પિતા. શું
આ પ્રસંગ જ એવો છે કે બધાની આંખમાં આંસુ આવે, આવે કે નહીં આવે? જેની માતા હાજર નથી અથવા જેની માતા હાજર છે, જેને જન્મ આપ્યું છે એને ખુશી ખુશી ન હોય, આજે એમને ખુશીના હર્ષના આંસુ છે. શું એમને થયું કે આજે બધાની સમક્ષ એમને લાવવામાં આવ્યા, એમનું સન્માન કર્યું. જે મરુદેવા માતાની કાલે વાત કરી હતી કેવલપુરના મરદ સાહેબે, કે ઋષભદેવે જ્યારે તીર્થંકર થઈને સાધના કાળ વિતાવીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને પોતે સમવ શરણમાં બિરાજમાન થાય અને જ્યારે માતા ઘરે બેસીને વિચાર કરે કે મારો દીકરો ક્યાં હશે, કેવી રીતના કેવી હાલતમાં હશે, એ વિચારમાં અને વિચારમાં ભરત મહારાજને જે પ્રમાણે આ પ્રસંગની વાત, આ ઘટના જ્યારે વાત થાય છે, કાલે તમારી સમક્ષ આ વાત મૂકી હતી. અને જ્યારે મરુદેવા માતા એ દર્શન માટે જાય છે ત્યારે એની વૃદ્ધિ જોઈને, એની રિદ્ધિ સિદ્ધિ જોઈને વિચાર કરે છે, કરોડો દેવતાઓની સમક્ષ એ પુત્ર પૂજનીય બને છે અને આખો સંઘ એમની સાથે હોય છે. વિચાર કરો, આવી જ રીતના તમે અહીંયા બધા જ બિરાજમાન છો, અહીંયા દરેક માતા પિતા બધા બિરાજમાન છો. કહેવાનો અર્થાત કીધું છે કે અહીંયા એવો યોગ પરમાત્માએ પ્રગટ કર્યો છે, અહીંયા જેટલા પણ બિરાજમાન છે ને બધાને બધા કોઈ કોઈ પ્રકારે સંબંધ છે. ભલે કોઈ કોઈ બીજા ગામનું હોય, કોઈ કાકા મામા, એ તો એ સંબંધ આ સંસારનો છે, પરંતુ બીજો નથી એના માટે પણ વિચારવાનું નથી. બધા જ માતા પિતા છે. શું માતા પિતાની દ્રષ્ટિ રાખીએ એટલા માટે જ આ અંદરની આ કહેવાય ને અમી વરસે. અને એના માટે કીધું છે કે આ જ મુંબઈની અંદર અમે પ્રોગ્રામ કરેલો, ત્યાં અમારા માતા પિતા આવ્યા હતા અને અમને જ્યારે આ પ્રસંગની અંદર વધામણા કરવાનું, ગુરુદેવોને વધામણા કરવાનો પ્રસંગ થયો હતો, ત્યારે એમના માતા પિતાને પણ ઊભા કર્યા અને વધામણા કર્યા, ત્યારે પહેલો પ્રસંગ જોઈને અમને પણ આંખમાં આંસુ આવી ગયા હતા. મુંબઈની અંદર પણ ત્યારે એ ત્યાંના શ્રાવકો પણ અને શ્રાવિકાઓ પણ આખો સંઘ બધા વિચાર કરે કે વિચાર કરો કે જેને પણ અહીંયા સમર્પિત કર્યું છે બાળક, આજે એ ત્યાં શું હા ઠાઠ જમાવે છે. વિચાર કરો, અમે મુંબઈની અંદર જ્યારે વિહાર કરી વિચરણ કરીએ છીએ, અમે ત્યાં અમે મુંબઈ મુંબઈ વધારે બોલીએ, બરાબર છે? મુંબઈની અંદર અમારા આટલા ચોમાસા થઈ ગયા, આ બાજુ એકે ચોમાસું નહીં. દીક્ષા લીધી ત્યારથી, કેવલપુરના મહારાજ સાહેબનું પણ દીક્ષા લીધી ત્યારથી એક ખાલી પાલિતાનાની અંદર થયું છે, બાકી બધા જ ચોમાસા મુંબઈની અંદર. હા, એટલે અમારી દ્રષ્ટિ કઈ, અમારા સકળ સંઘને એક માતા પિતાનું એક પદ આપ્યું છે, અમે એ દ્રષ્ટિથી જોઈએ. એટલા માટે અમારી પાસે બધા દોડી દોડીને આવે છે. અને આ જે પ્રસંગ બધાની સમક્ષ રાખવામાં આવ્યો, એક છેલ્લો પ્રસંગ, એ બધાની આંખમાં આંસુ આવી ગયા, મને અહીં આવી ગયા ત્યાં. શું એટલે કહેવાનો અર્થાત આ પ્રસંગ આપણા જીવનમાં આ અમી અને આ વહેતી ગંગા, અમી અમી વહેતી ગંગા, હા, આપણા માટે હંમેશા માટે રહેવું જોઈએ. માતા પિતાની જિંદગીમાં ક્યારે દુઃખી ન કરવા જોઈએ. આ જ પ્રસંગ આપણા જીવનમાં હંમેશા માટે રહેવી, આવી જ આપણી પ્રેરણા છે. સદગુરુ સંતોની પણ આ જ પ્રેરણા હોય છે, કોઈ પણ હિસાબે રડાવતા નહીં. શું આના માટે છે ને, માતા પિતાનો કાલે જે પણ પ્રસંગ હતો, કાલે જે પ્રવચન હતું સેના પર હતું ખબર છે? માતા પિતા ઉપર જ હતું. અને કાલે કેવલપુરના મહારાજ સાહેબે એ આખો એક પોણો કલાક સુધી તમને કંઈ પણ કીધું, કંઈ અસર થઈ તમને? થઈ? પથ્થર પર પાણી રેડે ને તો તેવા ને તેવા ક્યારે નહીં રહેતા. શું અંદરથી મનને હળવું બનાવજો. અને જો માતા પિતાથી તમે દુર્ભાગ્યથી દૂર થયા હોય તો ત્યાંથી પાછા ત્યાં વરજો અને ત્યાં એના ચરણને સ્પર્શ કરજો. બધા નાના મોટા બાળકોને બધાને એક અમારી ગુરુદેવની પણ પ્રેરણા હોય છે અને બધાને પ્રેરણા કે માતા પિતાને પગે લાગજો, ક્યારે પણ ભૂલતા નહીં. કારણ કે આ અવસર જ્યારે જિંદગીમાં પ્રાપ્ત થયો અને બધાના માટે ભગવાન જેવા ભગવાનને પણ માતા પિતા ભગવાન કીધું છે. આપણે દુનિયાના ભગવાનને પૂજવા જઈએ એના પહેલાં માતા પિતાને પૂજવાનું ભૂલી ગયા ને તો એ ભગવાન પણ પ્રાપ્ત નહીં થાય અને આપણો જન્મ સફળ ન થાય. પછી આવા સંતો આવી જાય, ગમે તેટલી ભક્તિ કરેલો કાંઈ ફાયદો ખરો હા નથી. બસ આટલી પ્રેરણા જિંદગીમાં યાદ રાખજો. બધા જ બાળકો સંસ્કારી છે, અત્યારે બધા જ સંસ્કારી બનવા માગે છે. એક સંસ્કાર તમારા જીવનમાં ઉમેરી દીજો, કયો? માતા પિતાને પગે લાગવાનું, બરાબર છે? એટલે છેલ્લું ગીત છે લઈને આપણે પછી વિદાય લેશું, બરાબર છે? એટલે માતા પિતા પર એ ગીત લો પાછું.
હેલો ઓકે ઓકે, પછી સાહેબજી પણ બોલવાના છે, એની વચ્ચે આ પ્રસંગ ભૂલાઈ ન જાય એના માટે એક નાનકડી લાઈનમાં એક ગીત આપણે લેશું. હેલો પુણ્યશાળીઓ, મને ખુશી એના માટે કે મમ્મીને હું ધમકી આપી હતી કે જીવતો રાખવું હોય ને તો મને દીક્ષા આપો કાં તો હું ગરબા ખાઈને મરી જઈશ. આ એક 440 વોલ્ટેજનો ઝાટકો આપ્યો હતો એટલે આંખમાંથી આંસુ આવ્યા કે મારા આત્માનું તારી નીકળી ગયો. બાકી કંઈ એટલે ઘણો સુખી છું ઘણો, પરંતુ એક મમ્મીને આ બોલ્યો તો એક આજે પણ મને સહન નથી થતું કે આટલું જ કીધું કે મને જીવતો જોવું હોય તો હા આપો, બાકી આપણે સ્વાહા થઈ જશું, કંઈક હશે કંઈક પૂરવાનું ઋણાનું બન, બસ એટલે જ એમના માટે પણ સોરી મિચ્છા મિત્રમ. હેલો હેલો હેલો, ઓરે ઓ પાલે વેડા તું કાલે ઉડી જા રે, મારી હાટું રહી જાને આજ નિરા, મારે હાટું રહી જાને આજ નિરા, તારો લાડકો મે તારો લાડકો મે છોડું ના તેરા સા, ઓ ઓરે ઓ પાડે પાડે વૈ